એક પેશન્ટ આવ્યો ડોક્ટર પાસે, એ કે સાહેબ હું અહીંયા અડું તોય દુખે, અને અહીંયા અડું તોય દુખે, અને અહીંયા અડું તોય દુખે, અને અહીંયા અડું તોય દુખે. ડોક્ટર ઘૂમરે ચડી ગયા. 15 દિવસ સુધી સંશોધન કર્યું, 15મા દિવસે ઓલો આવ્યો ને ફેરવીને એક ફડાકો માર્યો. મેં કીધું આ પેશન્ટને લાફો મરાય, મને કે મારું જ ને 15 દીથી કે ચોપડા થોથા ઉથલાવીને હું થાકી ગયો, અને અભાગ્યાને આંગળીના હાડકામાં ફ્રેક્ચર છે. મને કે હું અહીંયા અડું તોય દુખે. ડોક્ટર કે તું ખુરશીને અડીશ ને તોય દુખશે. 15 દી સુધી બીજા પેશન્ટને ચેક કરવાનો દીધા તેમ. અમારે એક ડોક્ટર તો એવા લોભિયા, બોલો, 5,000 રૂપિયાનો પગાર બચાવવા એની ઘરવાળીને નર્સ તરીકે રાખી. બોલો કે 5,000નો પગાર બચે. જોકે મને હોસ્પિટલની અમુક બાબતો નથી સમજાતી. આપણે હોસ્પિટલાઇઝ થઈએ, બ્યુટીફુલ નર્સ હોય, 18-20 વર્ષની ઉંમર હોય, એ પછી એક મિનિટ સુધી આપણો હાથ પકડી રાખે, અને છતાંય એક્સપેક્ટેશન એવું રાખે કે આના પલ્સ નોર્મલ રહેવા જ જોઈએ. કોઈના રહેતા છે? આ ખરેખર અમુક બાબતો મને ફ્લાઇટમાં અમુક બાબતો સમજાતી જ નથી. ફ્લાઇટમાં પેલા શું કે પટા બાંધી દો. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ અને ડાયાલાલ તબલચી પહેલી જ વખત દુબઈ જતા હતા ડાયાલાલ, અને એમાં એનાઉન્સમેન્ટ થયું કે યોર કાઇન્ડ અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ. ડાયાલાલ શાહબુદ્દીન સાહેબને કે આ શું કહે છે? સાહેબ કે પટા બાંધવાનું કહે છે. એમાં ડાયો મોળો પડી ગયો. બોલો સાહેબ કે ભલામણા પટા બાંધવાનું કહે છે? ડાયાલાલ કે પણ મેં તો લેંઘો પહેર્યો છે. હવે આ ક્યાં લેંઘાના પાટલુંના પટાનું કે, આ ખુરશીના પટાનું કે. પણ ફ્લાઇટમાં અમુક બાબતો મને નથી સમજાતી. ફ્લાઇટમાં પહેલા શું કે પટા બાંધી દો, ને પછી એર હોસ્ટેસ પૂછે કે હું તમારી શું સેવા કરી શકું. અમુક બાબતો સમજાતી જ નથી મને. લાલુ પ્રસાદ યાદવ અહીંયા આવેલા અને પાછા જતા હતા, આઈના મિનિસ્ટર એરપોર્ટ સુધી મૂકવાઈ ગયા. લાલુને અંગ્રેજી ન આવડે તો અંગ્રેજીમાં વિવેક કર્યો. બોલો આઈના મિનિસ્ટરને કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી, એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. બોલો અહીંયા ત્યાં હોસ્પિટલાઇઝ થઈ ગયો. એરપોર્ટ ઉપર 9-11 કરીને એમ્બ્યુલન્સ બોલાવી, અહીંયા જ હોવડાવી દો કે ઇન્ડિયા સુધી ધક્કો જ નથી ખાવો. એટલે અદભુત છે. આપણું તો અંગ્રેજી જ અદભુત છે ને સાહેબ. અંબાલાલ એની ઘરવાળીને લઈને આબુ ગયેલો ને. બોલો ઘરવાળી ભણેલી મળી, નસીબ હોય તો પત્ની ભણેલી મળે. અને એમાં ઓલું નખી લેખ, ઈ એની ઘરવાળીએ જોયું, ઈ કે નાઈસ. અંબાલાલ કે તું નાઈસ તો હું નાઈસ. હવે આ ક્યાં નાવાનું કે છે? અહીંયા -5 ડિગ્રી ટેમ્પરેચર હોય શિયાળામાં, એમાં ગુજરી જવું છે તે નાવા પડે. એટલે આપણું તો અંગ્રેજી અદ્ભુત છે સાહેબ. પણ હું જે વાત કરતો હતો ત્યાં પાછો પહોંચી જઉં મિત્રો. અહીંયા સરસ રાજભાઈ એક દાખલો આપ્યો કે આ 3 બાળકોને લઈ અને મયુરીબેન આવ્યા છે. ખરેખર આમ તો તમારા બાળકોને અમારા એક મિત્ર ગોપી શેઠ, એ પણ એમના દીકરો ને દીકરી બંને મૂવી જોવા જવાના હતા, એ મૂવીનું કેન્સલ કરાયું. બોલો કે નહીં, મૂવી તો કાલે જોવાય છે. જગદીશ ત્રિવેદી કાલે સવારની ફ્લાઇટમાં નીકળી જાય છે, એનો પ્રોગ્રામ સાંભળો. એટલે તમારા બાળકોને લાવજો. વાત ખરેખર સાચી છે કે આ માતૃભૂમિ જેટલી મહત્વની છે એટલી જ માતૃભાષા પણ મહત્વની છે. અને ગુજરાતી તો કેવી અદ્ભુત ભાષા છે સાહેબ. આપણી માતૃભાષા છે એટલે હું વખાણ કરું છું એમ નહીં.
ગુજરાતી જેવી કોઈ ભાષા નથી સાહેબ. અદભુત. આપણે તો બાર ગૌ જાઓ એટલે બોલી બદલાઈ જાય. બતાવો તો ખરા એક રાજ્ય તો એવું બતાવો તમે ગુજરાતનું, હિન્દુસ્તાનનું, કે બાર ગૌ બોલી બદલાઈ જતી હોય. આપણે ગુજરાતમાં બાર ગૌ જાઓ એટલે બોલી બદલાઈ જાય. જામનગર સાઈડ ને કોઈ અહીં બેઠા હોય તો તમે જોઈજો, અમુક માણસો જામનગર જિલ્લામાં હણ નથી બોલી શકતા, હણની જગ્યાએ ન બોલે, હા ત્રણ ન બોલી શકે, હા તન રૂપિયા આપો તન રૂપિયા. આવી ભાષા બોલવા વાળો દાંતણ લેવા ગયો. એક બેન બેઠી બેઠી જામનગરના ગ્રીન ચોકમાં દાંતણ વેચતી હતી, ત્રણ હોટી બચી હતી. આ ભાઈ પહોંચી ગયો, એ કે શું છે દાંતણ ની સોટીનું? ઓલી કે એકના દસ રૂપિયા. અને બાર્ગેનિંગ કર્યું, એ કે 25 માં આપ તો તને લઈ જઉં. હવે આ ભાષા ક્યાંય થાવી છે સાહેબ દુનિયામાં? તમે ગુજરાતી ભાષાની મજા તો જુઓ તમે. ઓલી હોટી લઈને પાછળ દોડી, એ કે મને લઈ જાય છે એમ મારા રોયા હોતું હોય છે, ડીબી નાખો બોલો. આ ગુજરાતી. તમે વાપી બાજુ જાઓ તો એક એક પ્રદેશ એવો છે, અહીંયા અમુક માણસો અળ નથી બોલી શકતા, અળની જગ્યાએ ર બોલે. આમાં કેટલા એ છે એવા, આ અળ છે અઘરો શબ્દ છે, આ હણ અઘરો શબ્દ છે, એમ અળ અઘરો શબ્દ છે. અળની જગ્યાએ ર બોલે. હવે એને હું મળવા જતો હતો ને એ પાછું હામો મળ્યો તો મને કે લે હું મરવા આવતો તો ને તમે મરી ગયા. હા મેં કીધું બે હામ હામા મરી ગયા, શું કરવું હવે? આ મારી જ નાખે, જીવતા મારી નાખે, આનું કરો હું તમે? એના ઘરે ગયો તો કે ન રાયવા. એટલે મેં કીધું હું તો નર જ હોઉં ને, હું કઈ માદા થોડો હોઉં? ના, મને કે પાણી ના ન રાયવા. હવે નળ ને બોલો નર કે, અને આમાં મરી ગયા એની ઘરવાળી ને કે. એટલે આ ભાષા છે સાહેબ, આપણી ભાષાની મજા. મહેણા બાજુ જાઓ, કાકા નો કે કોકા, મામા નહી મોમા, હે હા ચરોતર ના પટેલ. ચરોતરમાં તમાકુ નો વેપાર સાહેબ. હા આ ચરોતર નું કીધું એટલે હું પેલા એક વાત કરી દઉં, પછી આપણે મોમા ને કોકા પાસે જઈ. તમાકુ નો ચરોતર માં બહુ મોટો વેપાર સાહેબ. અને તમાકુ ના ખેતર ને વાડ ન હોય, કારણ કે એમાં કોઈ ઘૂસે જ નહીં સાહેબ. ગધેડા ને ખબર છે કે આ ન ખવાય. પણ જે માણસ તમાકુ ખાતો હોય ને એ પાછો એનો બચાવ કર્યો. આપણે એમ કહીને કે અરે યાર ગધા ભી તમાકુ નહીં ખાતા, એ શું કે ગધા હી તમાકુ નહીં ખાતા. આપણે એમ કહીએ કે ગધેડો પણ તમાકુ નથી ખાતો, પણ જે ખાતા હોય એ શું કે ગધેડો જ તમાકુ નથી ખાતો. એટલે જે તમાકુ નથી ખાતો એ ગધેડો એમ. એક અમારે ભાઈ પાન ના ગલે ગયો ને ત્યાંથી પાન ખાધું ને ત્યાં ત્યાં પિચકારી મારી. આપણે તો હિન્દુસ્તાનમાં તો કેટલી છૂટ, તમે ધારો ત્યાં થૂકી શકો. એટલું સારું છે કે આ તાજમહાલ છે એ ભારતની શાન છે અને અહીંયા ડિસિપ્લિન છે. બાકી જો છૂટા મૂકો પાન વાળાને તો એક અઠવાડિયામાં તાજમહાલમાંથી લાલ કિલ્લો કરી નાખે. બોલો, ધ્વજ વંદન થાય એવું કરી નાખે. તે અહીંયા ત્યાં પિચકારી મારી, તે ઓલો પાનના ગલા વાળો ખીજાણો એ કે ભાઈ અહીંયા પિચકારી નહીં મારવાની હો, હા ડો નોટ સ્પીટ. ઓલો કે અહીંથી પાન ખાધું ને? પાન ક્યાંથી ખાધું? અહીંથી ખાધું ને? અહીંયા જ પિચકારી મારી છે. પણ પાનના ગલા વાળો માથાનો હતો કે એમ તો હું જુલાબની ગોળી રાખું છું.
નીકળ અહીંથી, નીકળ નીકળ. એટલે આ ચરોતર વચ્ચે આવી ગયું. પણ કોકા શું કે, કોકા લાવશે કોકા. તમને સમજાય જ નહીં કે પીવાના લાવશે કે કરશન, કોકા કંઈક લાવશે, મોમાં હાલશે. લે, એટલે આપણને કઈ સમજાય જ નહીં. આવી ભાષા બોલવા વાળા એક બેન મન કે જા ભાઈ બોકડો લઈ આવ તાર બોકડો. હું તો ગાય નો ઓલો બકરી નો છોડીને ગયો. મન કે ઈ નહીં ભાઈ બેહવાનો બોકડો, ઈ બાકડા નો બોકડો કે પાણી બોલતા જ નથી. પાણી, આવી ભાષા બોલવા વાળો સુરેન્દ્રનગર આવ્યો ચા ની હોટલ જઈને કે પાણી આલો તાર પાણી. સુરેન્દ્રનગર વાળો કે કા આખી આવે કા અડધી આવે પાણી નો આવે, બે બથો પે થાય. હારું થયું હું પહોંચી ગયો, નહી તો ઓલા ના લુગડા ફાડી નાખે. મેં કીધું ભાઈ આ ક્યાં પાણી ચા માગે, આ પીવાનું પાણી માગે. આવી ભાષા સાહેબ, પાણી ને પોણી, મામા ને મોમા, કાકા ને કોકા. હું ક્યાંક મહેમાન થઉં તો કે અમારે ત્યાં બોમણ આયા, બોમણ બામણ નો કે બોમણ. આવી ભાષા બોલવા વાળો સુરત બામ વેચવા ગયો. બામ રાત્રે 2 વાગે સુરત રેલવે સ્ટેશન ઉતર્યો, માથે કોથળો, એમાં કોમ્બિંગ નાઇટ, પોલીસે ઉભો રાખ્યો. શું છે આમાં? બોમ્બ છે, બોમ્બ. પોલીસ કે હે તો કે બોમ્બ છે, મારી મારી પાડી દીધો. ઈ તો પડ્યો કોથળો, પડ્યો કોથળો, ફાટ્યો અંદરથી વિક્ષ ને અમૃતાંજન ટાઈગર ને. પોલીસ કહેલા તો બોમ્બ છે, તો કે ઈ તો કહું છું બોમ્બ છે, બોમ્બ. માર ખાતો તો બામ નો બોલે. પોલીસ કે હવે શું કરું કે તમે જ્યાં માર્યો ત્યાં તમે ને તમે ચોપડી દો. રાત્રે બામ વાળો ને પોલીસ બે દેરાણી જેઠાણી ને જેમ બેઠા હો. બામ વાળાએ શર્ટ ઊંચો કર્યો ને પોલીસ ઘડીક અમૃતાંજન લગાડે ને ઘડીક ટાઈગર લગાડે.